તમારે માપ જેવી રીતે લો છો કે માપ માપવા માપ લેતી વખતે તમારે ક્યાંય પેન્સિલ કે પરિકર હલવું ના જોઈએ અને નોટ ને પહેરવો જો પરિકર ના ફાવે પહેરવતા તો પણ ધીમે ધીમે પ્રયત્ન કરવાનો કે ખાલી પરિકરથી તમારે ગોળ દોરી શકાય. હવે જ્યારે આપણે આ કાગળનો દાખલો સમજીએ તો ધ્યાન રાખવાની હતા કે એક ચોરસ ભાગની લંબાઈ 5 મીટર છે. ખેડૂત તેના ચારે ખૂણે એક એક ગાય દોરડાથી બાંધે છે. જો આ શું છે? ચોરસ બગીચો છે. તેની લંબાઈ શું કીધું? 5 મીટર છે. ચોરસ હોય તો ચારે બાજુ કેવી હોય? સરખી હોય. તેના ચારે ખૂણે એક એક ગાય છે. અહીંયા એક ગાય છે, અહીંયા એક ગાય છે, અહીંયા એક છે, અહીંયા પણ એક ગાય છે. તે દોરડાની લંબાઈ 1 મીટર છે. હવે તેને એક ગાયને બાંધી દીધી છે તો ગાય વધુમાં વધુ ક્યાં સુધી ફરીને ઘાસ ખાઈ શકશે? હવે આ ગાયને બાંધી દીધી બરોબર. હવે એને ગાયને ઘાસ ખાવું છે. અહીંયા બધે ઘાસ જ છે આપણે બરોબર. તો ગાયને ઘાસ ખાવું છે તો એ પોતે ફરી કેટલું શકે? એને બાંધી દીધી હોય તો એ 1 મીટર થી દોરડાની લંબાઈ એને બાંધ્યું છે એ દોરડું 1 જ મીટર ફરી શકે ગાય એટલું જ છે. તો જો 1 મીટરની લંબાઈનું દોરડું હોય તો ગાય કેટલા મીટર ફરી શકે? 1 મીટરથી વધારે તો જઈ જ ના શકે ને. એનો પગ બાંધી દીધો તો એ ફરીને ક્યાં સુધી જઈ શકે? અહીંયાથી વધારે ના જઈ શકે. તો આ ગાયને ખાવો તો 1 મીટર અહીંયા સુધી ગાય ઘાસ ખાશે. આ બાજુ ખાવો હશે તો આ બાજુ 1 મીટર સુધી આવી શકશે. તો કુલ જમ કેમ આવે? એ પોતે 1 જ મીટર સુધી ગાય ઘાસ ખાઈ શકે. આ ગાય હોય તો બી 1 મીટરથી વધારે ના જઈ શકે. આ ગાય પણ 1 મીટરથી વધારે ના જઈ શકે. આ ગાય પણ 1 મીટરથી વધારે ના જાય અને આ ગાય પણ 1 મીટરથી વધારે ના જાય. કે જો એક ગાયનું કીધું હોય તો તમને 1 જ મીટર આવશે. ચારે ગાયનું પૂછે તો ચારેનું થઈને કીધું થાય કે 4 મીટર સુધી. આ એક ગાય 1 મીટર, આ 1 મીટર, આ 1 મીટર ને આ 1 મીટર, તો એ 4 મીટર થાય. અને એક ગાય તો 1 મીટર સુધી જઈ શકે. એટલે તમારે જવાબમાં આવી રીતે સમજાવવાનું છે તમને કે ખબર પડી બધાને કે એક ગાય છે એ 1 મીટર સુધી જઈ શકે, બીજી ગાય 1 મીટર સુધી, ત્રીજી ગાય 1 મીટર સુધી. ચારે ગાયનું જો આપણે લખીએ તો 4 મીટર આવે અને એક ગાયનું લખીએ તો 1 મીટર આવે બરોબર. દરેકને ખબર પડી ગઈ કે ત્રિજ્યા, વ્યાસ અને જીવા, જે આપણે અત્યારે નવું શીખ્યા કે જીવા કોને કહેવાય. તો આ વર્તુળની અંદર આપણે જોયું કે વર્તુળના કેન્દ્રમાંથી અલગ અલગ રેખા પસાર થાય છે. તો આ બધા એ, ઓ એ, ઓ બી, ઓ સી ને ત્રિજ્યા કહેવાય. જ્યારે આપણે બીજું વર્તુળ દોર્યું અને એની અંદર જોયું કે આ જે રેખા છે તો એ બધાને ત્રિજ્યા કહેવાય. પણ જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર નથી થતી તો તેને શું કહેવાશે? જીવા. એ ગમે ત્યાં શું હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ દોરાય, આમ પણ દોરાય, પણ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોવી જોઈએ નહીં બરોબર. હવે તમારે આ સ્વાધ્યાયને આખું સ્વાધ્યાય પોથીમાં લખવાનું, નોટમાં પણ લખવાનું અને બધા જ પરિકરના મદદથી દરેક વિદ્યાર્થી વર્તુળ ફૂટપટ્ટી અને પરિકરના મદદથી વ્યવસ્થિત વર્તુળ દોરશે અને માપ પ્રમાણે જ દોરવાનું છે. ક્યાંય પણ એક પણ પોઈન્ટની સેન્ટીમીટરની ભૂલ આવવી જોઈએ નહીં. દરેક વિદ્યાર્થી લેસનમાં શું લખવાનું છે? સ્વાધ્યાય પોથી અને નોટમાં લખવું. સ્વાધ્યાય પોથી અને નોટની અંદર આ સ્વાધ્યાય પૂરું કરી દેવાનું બરોબર. આપણું આ સ્વાધ્યાય અહીંયા આગળ પૂરું થાય છે. પરીક્ષાની અંદર જ્યારે તમને આ રીતના દાખલા પૂછાય છે ત્યારે તમને જે પરીક્ષાના પેપરમાં જે વર્તુળનું માપ આપ્યું હોય આવી રીતે કે ઓબીની લંબાઈ શોધો તારો, તો તમારે એ વખતે ક્યાં જે દોરેલી લંબાઈ હોય એ રીતે તમારે માપી અને તમારે નોટની અંદર કે પેપરની અંદર તમે લખો તે તમારે માપ લખવાનું છે બરોબર. કોઈએ આ જે જવાબ છે એ જવાબ તમારે નથી લખવો, તમે જે રીતે દોરો છો એનું જે માપ છે એ રીતે વ્યવસ્થિત માપીને માપ લખવાનું બરોબર. દરેક જણને સ્વાધ્યાયમાં ખબર પડી ગઈ. પરિકરની મદદથી દરેક જણાએ પ્રેક્ટિસ કરવાની કે વર્તુળ દોરતા ફાવે અને ક્યાંય પણ બે રેખા બનવી જોઈએ નહીં, વર્તુળને એક જ સરખું વર્તુળ દોરાવવું જોઈએ. દરેક જણા નોટની અંદર વર્તુળ દોરવાનો પ્રયત્ન કરતા રહેવાનું. નોટ ફેરવવાની હજી તો શરૂઆત છે એટલે તમે નોટ ફેરવીને કરશો તો ચાલશે, પણ ધીમે ધીમે તમારે રોજે પ્રેક્ટિસ કરવાની કે જેથી કરીને પરિકરની મદદથી જ વર્તુળ દોરાય છે બરોબર. આપણું આ સ્વાધ્યાય અહીંયા આગળ પૂરું થાય છે. દરેકે પ્રેક્ટિસ વર્કમાંથી પણ દાખલા ગણવાના તમારે લેસનની અંદર, એટલે જેથી કરીને તમારી પ્રેક્ટિસ વધે ધીરે ધીરે બરોબર.